ગુરુવારે પોષ મહિનાની પૂર્ણિમા છે, જે દિવસે અનોખો સંયોગ પણ બને છે. પોષ મહિનાની છેલ્લી તિથિએ સૂર્યપૂજાથી દિવસની શરૂઆત કરશો તો તે ખૂબ જ શુભ રહેશે. જાણો આ દિવસે તમારે કયા શુભ કાર્ય કરવા જોઈએ. સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યદેવને જળ અર્પિત કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. કુમકુમ અને ચોખા પણ પાણીની સાથે વાસણમાં ઉમેરી શકાય છે. જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી નથી, તેમણે પૂર્ણિમાના દિવસે સૂર્યને તાંબાના વાસણ, ગોળ અને લાલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તમે કોઈ પણ મંદિરમાં તલ અને ગોળ પણ ચડાવી શકો છો. ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન સત્યનારાયણની કથા વાંચો અથવા સાંભળો. સત્યનારાયણજીને કેળું અર્પણ કરવું જોઈએ. આ દિવસે ઘરના મંદિરમાં પંચદેવ એટલે કે ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગા અને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. દિવસની શરૂઆત આ પાંચ દેવતાઓની પૂજાથી કરવી જોઈએ. મંદિરમાં તાંબાના વાસણથી શિવલિંગને જળ ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોએ અન્ન, અનાજ, પૈસા, કપડાં અને ચપ્પલનું દાન કરવું જોઈએ. પોષ માસની પૂર્ણિમા આ વખતે વિશેષ પૂર્ણિમાના દિવસે સારો એવો સંયોગો બની રહ્યા છે. સર્વપ્રથમ ભગવાન સૂર્યનારાયણની પૂજાનું મહત્વ છે. આ પૂર્ણિમાના દિવસે સૂર્યોદયની સાથે આપણે સ્નાન કરી અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરી અને આ દિવસની શરૂઆત કરીએ તો આપણા દુઃખ દારિદ્ર વગેરેનો નાશ થાય. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર. ગુરુવારે પોષ મહિનાની પૂર્ણિમા છે, જે દિવસે અનોખો સંયોગ પણ બને છે. પોષ મહિનાની છેલ્લી તિથિએ સૂર્યપૂજાથી દિવસની શરૂઆત કરશો તો તે ખૂબ જ શુભ રહેશે. જાણો આ દિવસે તમારે કયા શુભ કાર્ય કરવા જોઈએ. સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાંથી સૂર્યદેવને જળ અર્પિત કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. કુમકુમ અને ચોખા પણ પાણીની સાથે વાસણમાં ઉમેરી શકાય છે. જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી નથી, તેમણે પૂર્ણિમાના દિવસે સૂર્યને તાંબાના વાસણ, ગોળ અને લાલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તમે કોઈ પણ મંદિરમાં તલ અને ગોળ પણ ચડાવી શકો છો. ખાસ કરીને પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન સત્યનારાયણની કથા વાંચો અથવા સાંભળો. સત્યનારાયણજીને કેળું અર્પણ કરવું જોઈએ. આ દિવસે ઘરના મંદિરમાં પંચદેવ એટલે કે ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન વિષ્ણુ, દેવી દુર્ગા અને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. દિવસની શરૂઆત આ પાંચ દેવતાઓની પૂજાથી કરવી જોઈએ. મંદિરમાં તાંબાના વાસણથી શિવલિંગને જળ ચડાવો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોએ અન્ન, અનાજ, પૈસા, કપડાં અને ચપ્પલનું દાન કરવું જોઈએ. પોષ માસની પૂર્ણિમા આ વખતે વિશેષ પૂર્ણિમાના દિવસે સારો એવો સંયોગો બની રહ્યા છે. સર્વપ્રથમ ભગવાન સૂર્યનારાયણની પૂજાનું મહત્વ છે. આ પૂર્ણિમાના દિવસે સૂર્યોદયની સાથે આપણે સ્નાન કરી અને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરી અને આ દિવસની શરૂઆત કરીએ તો આપણા દુઃખ દારિદ્ર વગેરેનો નાશ થાય. તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો. નમસ્કાર.